हेलो स्टूडेंट्स, वेलकम टू कैटालाइज एंड मॉडर्न स्कूल, स्टैंडर्ड 5, सब्जेक्ट इंग्लिश, यूनिट नंबर लिटल स्टेप 7, 8, 9। आम आ यूनिट नंबर तमारू 3 छे, लिटल स्टेप 7, 8, 9। एक्टिविटी 1 तमे गया लेक्चर नी अंदर सीखी गया छो। तमारी जे आ टेक्स्टबुक छे, आ टेक्स्टबुक नी अंदर यूनिट नंबर 3 लिटल स्टेप 7, 8, 9 एनी एक्टिविटी 1 जे छे पेज नंबर 11 एंड 12 उपरनी आ तमे सीखी गया छो। हवे आपणे जोई रह्या छे एक्टिविटी नंबर 2, पेज नंबर 12 उपर एक्टिविटी नंबर 2 आपणे जोईए छीए। एक्टिविटी 2, वार्ता सांभळो अने शिक्षकनी मददथी भजवो। एक्टिविटी 2 जे छे ए संवाद छे, डायलॉग छे। ज्यारे બે વ્યક્તિ અથવા તો બેથી વધારે વ્યક્તિ જ્યારે એકબીજા સાથે વાતચીત કરતી હોય, એ વાતચીતને લખવામાં આવે છે, એને સંવાદ કહેવામાં આવે છે। શું કહેવાય? ડાયલોગ। તો એ સંવાદ તમારે વાંચવાનો છે અને પછી ક્લાસરૂમની અંદર ભજવવાનો છે, એવું સૂચનામાં આપ્યું છે। જોઈએ સ્ટોરી, STORY, સ્ટોરી એટલે કે વાર્તા। આ જે છે એક વાર્તા છે, શાની છે? द ड्रीमिंग स्क्विरल, DREAMING, ड्रीमिंग એટલે કે સ્વપ્ન જોતું। તમે જ્યારે ઊંઘો છો, રાત્રિના સમયે તમે જ્યારે સૂતા હોવ છો, ત્યારે તમને જે સપનું આવે છે એને ડ્રીમ કહેવાય છે। તો આ જે સ્ટોરી છે શાની છે? ઊંઘતી જે ખિસકોલી છે, સૂઈ જાય છે, પછી જેને સપનું આવે છે। ડ્રીમિંગ સ્ક્વિરલ એટલે કે સ્વપ્ન જોતી સ્ક્વિરલ એટલે કે ખિસકોલી, SQUIRREL, સ્ક્વિરલ એટલે કે ખિસકોલી। એક ખિસકોલી છે જે ઊંઘમાં સ્વપ્ન જોવે છે, એ સ્વપ્ન જોતી ખિસકોલી વિશેની આ સ્ટોરી છે। ખિસકોલી તો તમે બધાએ જોઈ જ હશે, એ ખિસકોલીની સ્ટોરી છે। જોઈએ હવે, આમાં અલગ અલગ પ્રાણીના નામ આવે છે, અહીંયા જે છે બધા પ્રાણી છે। હવે આ જે છે એના પછી બે ટપકા છે, એનો મતલબ થાય બોલે છે। કેટ સેઝ એટલે બિલાડી બોલે છે, બે ટપકા છે, અને સેઝ બોલાય એટલે કે બોલે છે। જે પણ પ્રાણી બોલતું હશે એનું નામ અહીંયા છે અને એ શું બોલે છે એ તમને આ સાઈડ આપ્યું છે। જોઈએ હવે, પહેલું છે CAT, CAT કેટ એટલે કે બિલાડી। કેટ સેઝ, પહેલું જ વાક્ય બોલે છે બિલાડી, બિલાડી બોલે છે, હે She is sleeping there. CLEEPING, sleeping એટલે કે સૂતું, sleep એટલે કે સૂવું, sleeping એટલે કે ઊંઘતું, સૂતું। બિલાડી શું બોલે છે? હે she એટલે કે તે, is એટલે છે, sleeping એટલે કે સૂતી, અને THEREE, there એટલે કે ત્યાં। દૂરની વસ્તુ માટે દર્શાવવામાં આવે છે ધેર, તમે ત્રીજા ધોરણની અંદર ભણી ગયા છો હિયર અને ધેર। હિયર એટલે અહીં, ધેર એટલે ત્યાં। નજીકની વસ્તુ માટે હિયર વપરાય છે ધીસની સાથે, જ્યારે દૂરની વસ્તુ હોય તો ધેટની સાથે ધેરનો યુઝ થાય છે। અહીંયા બિલાડી બોલે છે કે હે તે ત્યાં સૂતી છે। રેબિટ સેઝ, REBIT, રેબિટ એટલે કે સસલું। હવે બીજું વાક્ય જે છે સસલું બોલે છે, શું બોલે છે? કમ, COME, કમ એટલે કે આવો, સસલું બોલે છે આવો। લેટ્સ વેક હર અપ, LET પછી એપોસ્ટ્રોફી S છે, એને વંચાય લેટ્સ, લેટ્સ એટલે કે ચાલો। લેટ્સ વેક અપ, WAKEUP, વેક અપ એટલે કે જગાડવું, ઉઠાડવું। ઊંઘમાંથી કોઈ વ્યક્તિને જગાડવામાં આવે છે ત્યારે એના માટે જે એક્શન વર્ડ છે એ છે વેક અપ। સસલું બોલે છે ચાલો આપણે તેને જગાડીએ, ખિસકોલી જે સૂતી છે એને જગાડવાનું કહે છે સસલું। એના પછી ત્રીજું વાક્ય છે ડોંકી બોલે છે, DONKEY, ડોંકી એટલે કે ગધેડો। ત્રીજું પ્રાણી એવું, પહેલાંમાં કેટ હતું, બીજામાં રેબિટ, અને ત્રીજું જે છે ડોંકી, ગધેડો બોલે છે। શું બોલે છે? સ્ક્વિરલ ગેટ અપ, સ્ક્વિરલ એટલે કે ખિસકોલી, અને ગેટ અપ એટલે કે ઊઠ અથવા તો જાગ, ખિસકોલી ઊઠ, આવું બોલે છે ગધેડો।
एलिफंट सेज ELEPHANT एलिफंट एटले के हाथी हवे हाथी बोले छे कम एंड प्ले विथ अस COME कम एटले के आओ ANDE एंड एटले अने PLAY प्ले एटले के रमवू WITH विथ एटले के साथे अने US अस एटले के अमारी हाथी शू बोले छे आव अने अमारी साथे रम स्क्विरल सेज हवे खिसकोली जागी गई छे अने जवाब आपे छे हकीकतमां तो ये जागती होती नथी ऊँघमां ज तमने जवाब आपे छे ऊँघमां जे पण प्राणी बोल्या छे एने जवाब आपे छे स्क्विरल सेज बट आई एम प्लेइंग ब्यूटी बट एटले के पण आई एटले के हूँ प्लेइंग हूँ तो रमू छू खिसकोली शू बोले छे हूँ तो रमू छू हकीकतमां ये सूती छे केट सेज बिलाड़ी बोले छे वॉट WHAT वॉट एटले शू હવે એ સૂતા સૂતા વાત કરે છે ને પછી એમ બોલે છે કે હું તો રમું છું એટલે બિલાડીને આશ્ચર્ય થાય છે કે શું તું રમે છે પેજ નંબર 13 ઉપર જોઈએ રેબિટ સેઝ સસલું બોલે છે યુ આર નોટ પ્લેઇંગ યુ એટલે કે તું આર એટલે છે નોટ એટલે નથી અને પ્લેઇંગ એટલે રમતી તું રમી રહી નથી સસલું બોલે છે યુ આર સ્લીપિંગ સ્લીપિંગ એટલે કે સૂતી તું તો સૂતી છે સ્ક્વિરલ સેઝ સ્ક્વિરલ એટલે કે ખિસકોલી ખિસકોલી બોલે છે નો ના આઈ એમ પ્લેઇંગ વિથ જમ્બો હું જમ્બો સાથે રમી રહી છું આઈ એટલે હું એમ એટલે છું પ્લેઇંગ એટલે રમી રહી વિથ એટલે સાથે અને જમ્બો જમ્બો એ નામ છે હું જમ્બો સાથે રમી રહી છું એલિફન્ટ સેઝ હાથી પૂછે છે હુ ઇઝ જમ્બો WHO હુ એટલે કોણ ઇઝ એટલે છે જમ્બો હાથી પૂછે છે કે જમ્બો કોણ છે સ્ક્વિરલ સેઝ ખિસકોલી બોલે છે ધ બેબી એલિફન્ટ બેબી એટલે કે નાનકડું હાથીનું બચ્ચું જે છે એના માટે શું શબ્દ આવ્યો છે બેબી એલિફન્ટ નાનકડો હાથી જમ્બો જે છે એ શું છે નાનકડો હાથી છે ડોન્કી સેઝ ગધેડો પૂછે છે વેર ઇઝ હી WHERE વેર એટલે ક્યાં હી એટલે કે તે અને ઇઝ એટલે છે ગધેડો પૂછે છે તે ક્યાં છે કોનું પૂછી રહ્યો છે જમ્બોનું સ્ક્વિરલ સેઝ ખિસકોલી બોલે છે ફ્લાઇંગ ઇન ધ સ્કાય FLY ફ્લાય એટલે ઉડવું ફ્લાઇંગ એટલે કે ઉડી રહ્યો ઇન એટલે કે માં અને સ્કાય SKY સ્કાય એટલે કે આકાશ જમ્બો આકાશમાં ઉડી રહ્યો છે હવે તમે જરા વિચાર કરો હાથી તો જમીન ઉપર રહેતું પ્રાણી છે બરાબર છે એ ઉપર પણ ચડી શકતું નથી તો આ ખિસકોલીને સપનામાં નાનકડો હાથી જે છે ઉપર આકાશમાં ઉડતો દેખાય છે સપનું જોવે છે એવું કે જમ્બો તો આકાશમાં ઉડી રહ્યો છે એલિફન્ટ સેઝ વોટ શું હવે હાથીને નવાઈ લાગે છે કે હાથી ક્યારે ઉડી શકે નહીં એટલે પૂછે છે શું સ્ક્વિરલ સેઝ યસ યસ YES એટલે હા જ્યારે યસ હોય એનો મતલબ થાય હા અને નો NO હોય તો એનો મતલબ થાય ના હા નાવ હી ઇઝ સિટિંગ ઓન અ ક્લાઉડ નાવ NOW નાવ એટલે કે હવે હી એટલે કે તે ઇઝ એટલે છે સિટિંગ SIT સીટ એટલે કે બેસવું સિટિંગ એટલે કે બેઠો છે ઓન ON ઓન એટલે ઉપર અને CLOUD ક્લાઉડ એટલે કે વાદળું હવે શું કરી રહ્યો છે જમ્બો હવે તે વાદળ ઉપર બેઠો છે આકાશમાં ઉડતો તો ત્યાં સુધી તો બરાબર હતું પણ હવે ક્યાં બેઠો છે વાદળ ઉપર બેઠો છે જુઓ તમને ચિત્ર દેખાય છે એની અંદર આ જુઓ હાથી છે એની ઉપર ખિસકોલી બેઠી છે કેટ સેઝ વોટ ઇઝ હી ડુઈંગ બિલાડી હવે પૂછે છે વોટ એટલે કે શું ઇઝ એટલે કે છે હી એટલે કે તે અને ડુઈંગ એટલે કે કરી રહ્યો તે શું કરી રહ્યો છે હાથી વાદળ પર બેઠો છે નાનકડો હાથી જમ્બો એ ત્યાં શું કરી રહ્યો છે વાદળ ઉપર સ્ક્વિરલ સેઝ ખિસકોલી બોલે છે કેચિંગ ધ સ્ટાર્સ CATCH કેચ એટલે કે પકડવું કોઈ વસ્તુ દૂરથી આવતી હોય અને તમે જે પકડો છો એને શું કહેવાય છે કેચ કેચિંગ ધ સ્ટાર્સ STAR સ્ટાર એટલે કે તારો
एस टी ए आर स्टार એટલે કે તારો. અહીંયા તમને સ્ટાર્સ આપ્યું છે. એસ ટી એ આર એસ સ્ટાર્સ એટલે કે તારા, બહુવચન છે. એક તારો હોય તો એને સ્ટાર કહેવાય છે, પણ ઘણા બધા તારા હોય તો એને શું કહેવાય છે? સ્ટાર્સ. અહીંયા બહુવચન આપ્યું છે. કેચિંગ ધ સ્ટાર્સ, તારા પકડી રહી છે, તારા પકડી રહ્યો છે. રેબિટ સેઝ વોટ આર યુ ડુઈંગ, અહીંયા જુઓ યુ છે, યુ એટલે કે તું. વોટ એટલે શું, તું શું કરી રહી છે. પહેલાં જે છે જમ્બોનું પૂછ્યું, તો જમ્બો શું કરી રહ્યો છે? તો જમ્બો જે છે, જમ્બો પહેલાં આકાશમાં વાદળ ઉપર બેઠો છે. આકાશમાં વાદળ ઉપર બેઠા બેઠા એ શું કરી રહ્યો છે? તારા જે છે પકડી રહ્યો છે. હવે સસલું પૂછે છે કે તું શું કરી રહી છે, ખિસકોલીને પૂછે છે. સ્ક્વિરલ સેઝ આઈ એમ સિટિંગ ઓન જમ્બો. ઓન એટલે ઉપર, જમ્બોની ઉપર. આઈ એટલે કે હું, સિટિંગ એટલે કે બેઠી છું. શું પૂછે છે કે તું શું કરી રહી છે? તો ખિસકોલી બોલે છે કે હું જમ્બો ઉપર બેઠી છું. જમ્બો વાદળ ઉપર બેઠો છે અને વાદળ ઉપર જમ્બો છે એની ઉપર ખિસકોલી બેઠી છે. તમને ચિત્રમાં દેખાય છે, જુઓ અહીંયા હાથી છે અને એમાં શું છે, એની ઉપર ખિસકોલી છે. આઈ એમ પુટિંગ ધ સ્ટાર્સ ઇન માય પોકેટ. પી યુ ટી પુટ એટલે કે મૂકવું, પુટિંગ એટલે કે મૂકી રહી છું, પોકેટ એટલે કે ખિસ્સું, ખિસ્સા માટે શબ્દ છે પોકેટ. ઇન માય પોકેટ, એમ વાય માય એટલે મારું, ઇન એટલે અંદર, પોકેટ એટલે કે ખિસ્સું. હું તારા મારા ખિસ્સામાં મૂકી રહી છું. હાથી જે છે તારા પકડી રહ્યો છે અને એ તારાને ખિસકોલી એના ખિસ્સામાં મૂકી રહી છે. રેબિટ સેઝ ઓ યુ આર ડ્રીમિંગ. સસલું બોલે છે અરે તું સ્વપ્ન જોઈ રહી છે, યુ આર ડ્રીમિંગ, હા 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 એમ કરીને હસે છે. અહીંયા જુઓ એક્ટિવિટી નંબર ટુ જે છે એ કમ્પ્લીટ થાય છે. તમને અહીંયા ચિત્ર આપ્યું છે, અહીંયા ખિસકોલી જે છે સૂતેલી દેખાય છે અને આ જે છે એનું ડ્રીમ છે, એનું સપનું છે. એ શું સપનું જોવે છે? તો પહેલાં તો એ સપનું જોવે છે જમ્બો સાથે રમી રહી છે તેનું. પછી એ ક્યાં છે એમ પૂછે છે, તો આકાશની અંદર છે. આકાશમાં જમ્બો જે છે વાદળ પર બેઠો છે અને જમ્બોની ઉપર પોતે ખિસકોલી બેઠી છે. શું કરી રહ્યા છે? તો જમ્બો તારા પકડી રહ્યો છે આકાશમાંથી અને ખિસકોલી એ તારાને એના ખિસ્સાની અંદર મૂકી રહી છે. અહીંયા તમારું યુનિટ નંબર છે 3 લિટલ સ્ટેપ્સ 6 7 8 લિટલ સ્ટેપ્સ 7 8 9 અહીંયા કમ્પ્લીટ થાય છે. આ સ્પેલિંગ તમે લખ્યા છે એક્ટિવિટી નંબર 2ની અંદર. આ સ્પેલિંગ તમારે મોઢે કરવાના છે. સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ તમારે લખવાના છે અને મોઢે પણ કરવાના છે. એક્ટિવિટી 2 જે છે અહીંયા પૂરી થઈ છે. હવે જોઈએ એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3 જે છે એક ગેમ છે. ગેમ શું છે? એન્ડ ઓન ગેમ રમત છે. તમારે તમારા ઘરે તમારા આજુબાજુમાં જે પણ ફ્રેન્ડ્સ રહેતા હોય એની સાથે આ એક્ટિવિટી કરવાની છે. તમે બધાને રમાડવાના છે, તમારે બધાને ગેમ એક રમવાની છે. શું ગેમ છે? તો પહેલાં તમારી પાસે કોઈ એક વસ્તુ હોય એ લેવાની. દાખલા તરીકે પેન લો, તો આઈ હેવ અ પેન, આ વાક્ય બોલવાનું છે, મારી પાસે પેન છે. હવે એમાં કોઈ બીજી વસ્તુ ઉમેરવાની છે, દાખલા તરીકે હું પેન્સિલ ઉમેરું છું, તો વાક્ય શું બનશે? આઈ હેવ અ પેન એન્ડ અ પેન્સિલ. બરાબર છે, મારી પાસે પેન અને પેન્સિલ છે. એના પછી કોઈ ત્રીજો વ્યક્તિ આવશે, એ પાછી એમાં એક વસ્તુ ઉમેરશે, દાખલા તરીકે ઇરેઝર ઉમેરે છે, તો શું વાક્ય આવશે? આઈ હેવ અ પેન એન્ડ અ પેન્સિલ એન્ડ એન ઇરેઝર. આ રીતે જે છે વિદ્યાર્થી બદલતા જાય. દાખલા તરીકે પેલો વિદ્યાર્થી છે એની પાસે પેન છે, પછી બીજો વિદ્યાર્થી એમાં પેન્સિલ ઉમેરશે, ત્રીજો વિદ્યાર્થી એમાં ઇરેઝર ઉમેરશે. એમ અલગ અલગ વસ્તુ ઉમેરતી જવાની છે અને વાક્ય જે છે બોલતું જવાનું છે. અલગ અલગ વાક્યો માટે, સોરી, અલગ અલગ વસ્તુ માટે તમારે વાક્યો લખવાના
છે. આ રીતે તમારે હેવનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. આઈ હેવ અ ચોક, આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન્સિલ, આઈ હેવ એન ઇરેઝર, આઈ હેવ અ બુક, આઈ હેવ અ મોબાઈલ ફોન. આ રીતે હેવનો યુઝ કરીને વાક્ય બનાવવાના છે. પહેલાં આઈ બોલવાનું છે, એના પછી હેવ, અને એના પછી જે પણ વસ્તુ છે એનું આર્ટિકલ સાથેનું નામ. દાખલા તરીકે પેન છે તો અ પેન બોલાય, બરાબર છે? પેન્સિલ છે તો અ પેન્સિલ, ઇરેઝર છે તો એન ઇરેઝર, શાર્પનર છે તો અ શાર્પનર. આ રીતે બોલવાનું છે. આઈ હેવ અ શાર્પનર, આઈ હેવ અ ડસ્ટર, આઈ હેવ અ કંપાસ બોક્સ, આઈ હેવ અ લંચ બોક્સ. આ રીતે તમારે વાક્ય બનાવવાના છે. અહીંયા તમારું લિટલ સ્ટેપ્સ 7, 8, 9 જે છે પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ લિટલ સ્ટેપ્સ 7, 8, 9ની સ્વાધ્યાય પોથી પૂરીશું. ત્યાં સુધીમાં આ જે પણ સ્પેલિંગ તમને બોર્ડ પર દેખાય છે એ વ્યવસ્થિત સારા અક્ષરે પાકી બુકમાં લખવાના છે અને મોઢે પણ કરવાના છે. જો સ્પેલિંગ આવડશે તો આ એક્ટિવિટીની એક્સરસાઇઝ જે છે એ તમને આવડશે, તો તમે સમજી શકશો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સાધ્યાય પોથી જોઈશું.